મિત્રો નમસ્કાર, જાડેશ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 28/5/2020 અને ગુરુવારના દિવસે. મિત્રો આપની આજની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજના દિવસે વાત કરીશું ભગવાન શિવની પૂજા કરવાથી શુભ લાભ શું લાભ થાય છે અને કયા દ્રવ્યો દ્વારા ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો તમારા જીવનની અંદર સફળતાઓ પ્રાપ્ત થાય છે. કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ માટે કયા દ્રવ્યોથી અભિષેક કરવો તે ભગવાન શિવની પૂજાની ખાસ રજૂઆત છે. આજના દિવસે શિવલિંગને ઉપર આપણે અભિષેક કરવાથી મળતા ફળોની આજના દિવસે વાત કરવી છે. ભગવાન શિવ, શિવ કહેતા કલ્યાણ, જે દેવની પૂજા કરવાથી આપણા જીવનની અંદર કલ્યાણ થાય તે ભગવાન શિવ છે. ભગવાન શિવના મુખ્ય 1000 નામ છે. ભગવાન શિવનું નામ છે કરુણા નિવેશી. કરુણા કહેતા દયા, નિવેશી કહેતા સાગર. ભગવાન શિવ દયાના સાગર છે. સાગરની અંદરથી એક ટીપું પાણી લેવાથી, એક ડોલ પાણી લેવાથી, એક લોટો પાણી લેવાથી સાગરને કે સમુદ્રને કંઈ ફરક નથી પડી જતો. ભગવાન શિવ પણ એક ટીપું મનુષ્ય માત્રને જીવનની અંદર પુણ્ય પ્રાપ્ત કરાવે તો ભગવાન શિવને પ્રાપ્ત કંઈ ફરક ના પડે, પણ તે મનુષ્યનું પરમ કલ્યાણ થાય. શાસ્ત્રમાં કીધું છે મહિમન પારંતે પરમ વિદુષો યદ્ય સુદૃશ્ય. ભગવાન શિવનો મહિમા કોઈ ગાવાની શક્તિમાન નથી. આ જગતની અંદર માગે, આ માગીએ અને આપે તેને દેવ કહેવાય, પણ માગ્યા વગર જેને આપે જે ભક્તને તેને મહાદેવ કહેવાય. એટલા માટે મહાદેવની ઉપમા આ જગતની અંદર કોઈ ગાઈ શકે તેમ નથી. ભગવાન શિવ પરમ કલ્યાણકારી તત્વ છે. ભગવાન શિવ એક કળશ પાણી અર્પણ કરવાથી ભગવાન શિવ આપણા જીવનની અંદર પરમ કૃપાની પ્રાપ્તિ કરાવે છે. કારણ શાસ્ત્રમાં કીધું શિવ જલધારા પ્રિય, સૂર્ય નમસ્કાર પ્રિય, વિષ્ણુ અલંકાર પ્રિય, બ્રાહ્મણા મોદગમ પ્રિય. શાસ્ત્રએ કીધું કે ભગવાન શિવને એક કળશ પાણી અર્પણ કરવાથી ભગવાન શિવ તમારા જીવનની અંદર તમારી દરેક ઈચ્છાને પરિપૂર્ણ કરે છે. ભગવાન સૂર્યનારાયણને માત્ર ને માત્ર નમસ્કાર કરવામાં આવે તો સૂર્ય નમસ્કાર પ્રિય. ભગવાન સૂર્યને નમસ્કાર પ્રિય છે તે મનુષ્ય માત્રનું કલ્યાણ કરે છે. વિષ્ણુ અલંકાર પ્રિય. ભગવાન વિષ્ણુને અલંકારો કહેતા સુવર્ણ જડિત, રત્ન જડિત અલંકાર અને આભૂષણ અર્પણ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. બ્રાહ્મણાનામ મોદકમ પ્રિયમ. બ્રાહ્મણો કહેતા ભૂદેવોને આનંદ અને મોદક અતિ પ્રિય છે. માટે ભગવાન શિવને કયા દ્રવ્યો અર્પણ કરવાથી આપણા જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે તેની ખાસ રજૂઆત કરવી છે. મિત્રો આપણા જીવનની અંદર જો સંતાનની પ્રાપ્તિ ના હોય, સંતાન સુખ ના હોય, જો ભગવાન શિવ ઉપર અક્ષત અર્પણ કરવામાં આવે તો ચોક્કસ સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. બિલી પત્ર અર્પણ કરવાથી આપણા જીવનમાં શુભ ધનની પ્રાપ્તિ થાય છે. ત્રીજા નંબરમાં કીધું કે ડાગરના જળ વડે ભગવાન શિવ ઉપર અભિષેક કરવાથી જે વ્યક્તિના લગ્ન ના થતા હોય, કન્યાની પ્રાપ્તિ ના થતી હોય તે વ્યક્તિને કન્યાની પ્રાપ્તિ થાય છે અને જે યુવતીને વર પ્રાપ્ત ના થતો હોય તેને વરની પ્રાપ્તિ થાય છે. દુર્વાના પાણી થકી ભગવાન શિવ ઉપર જળ દ્વારા અભિષેક કરવામાં આવે તો સારા લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. ઘી નહીં ધાર થકી ભગવાન શિવ ઉપર અભિષેક કરવાથી સુખ સમૃદ્ધિ અને અપાર સુખની પ્રાપ્તિ થાય છે. દર્ભના જળ વડે ભગવાન શિવ ઉપર અભિષેક કરવાથી વિજયની પ્રાપ્તિ થાય છે અને શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત થાય છે. ગાયના ઘીનો અભિષેક કરવાથી તે મનુષ્ય માત્રને મોક્ષ પ્રાપ્ત થાય છે. માત્ર ને માત્ર જળથી અભિષેક કરવાથી શાંતિની પ્રાપ્તિ થાય છે. ગંધ, તેલ અને અત્તરનો અભિષેક કરવાથી આપણા જીવનની અંદર સુખ પ્રદાન થાય છે. પંચામૃતનો અભિષેક કરવાથી જીવનના દરેક કાર્યની અંદર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. દૂધનો અભિષેક કરવાથી તે મનુષ્ય માત્રને શાંતિની પ્રાપ્તિ થાય છે. દહીંનો અભિષેક કરવાથી જીવનની અંદર મીઠાશ અને વાણી, શુભ વાણીની પ્રાપ્તિ થાય છે. મધનો અભિષેક કરવાથી તેનું જીવન દરેક વ્યક્તિ સાથે હંમેશા મીઠાશ ભર્યું રહે છે. શેરડીના રસનો અભિષેક કરવાથી તે વ્યક્તિને માત્ર ને માત્ર શુભ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. શ્રીફળના પાણીનો અભિષેક કરવાથી તે વ્યક્તિ હંમેશા જીવનની અંદર આનંદ પ્રાપ્ત કરનાર બને છે. હળદરનો અભિષેક કરવાથી જીવનની અંદર રાજકીય ક્ષેત્રની અંદર તે વ્યક્તિ હંમેશા આગળ આવતો હોય છે. પુષ્ટિ કરતા સુગંધિત ચૂર્ણ થી ભગવાન શિવ ઉપર અભિષેક કરવાથી મોટામાં મોટા ઋણ કહેતા દેવામાંથી તે મનુષ્ય માત્રને મુક્તિ પ્રાપ્ત થાય છે. આંબળાનો રસનો અભિષેક કરવાથી ભગવાન શિવને
पीत कहता जेने पीत कफ आदि ना रोग होय ते रोगोमांथी मुक्ति प्राप्त थाय छे। द्राक्ष भगवान ने अर्पण करवाथी अने द्राक्षवाड़ा पाणीनो अभिषेक करवाथी ते मनुष्यने दरिद्रता दूर थाय छे। डाडमना पाणीनो अभिषेक करवाथी अथवा डाडम अर्पण करवाथी जीवननी अंदर तेने राज्यनी प्राप्ति थाय छे अने गंधोदक्यता पाणी हळदर आदि दरेक द्रव्य अंदर उमेरी अने जो तेना पर अभिषेक करवामां आवे भगवान शिव पर ज्ञान भक्ति नी प्राप्ति थाय छे। शास्त्र कहे छे भगवान शिव नो आदि मंत्र मूल मंत्र सर्वोपरि मंत्र अने श्रेष्ठ मंत्र बतावियो छे ओम नमः शिवाय। ओम नमः शिवाय मंत्र ते पंचाक्षर मंत्र छे अने ओम नमः शिवाय मंत्र बोलवाथी दरेक जीव नु कल्याण थाय छे। पण ओम नमः शिवाय मंत्र शक्य होय तो ब्राह्मणों ऋषिमुनियों ने साधु संतोए करवानुं कीधेलुं छे। शक्य होय तो अन्य ज्ञातिना व्यक्तिओए सह शिवाय नमः अथवा रीम नमः शिवाय मंत्रनो जप करी भगवान शिव पर पाणी अर्पण करवाथी जीवननी अंदर ते मनुष्यना दरेक संकल्प पूर्ण थाय छे। अन्य ज्ञातिना व्यक्तिओ क्षत्रियो वैश्य अने शूद्र जातिना व्यक्तिओए ओम मृत्युंजय महादेव त्राहि मम शरणागतम जन्म मृत्यु जरा रोगय पीड़ितम कर्म बंधने। ओम मृत्युंजय महादेव त्राहि मम शरणागतम जन्म मृत्यु जरा व्याधि पीड़ितम कर्म बंधने या मंत्रनो जप करी भगवान शिवनी कृपा प्राप्त थाय छे। ब्राह्मणोए ओम त्र्यंबकम् यजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वारुकमेव बंधना मृत्युर्मोक्षीय मामृतात् आ मंत्र बोली भगवान शिवनी पूजा करवी। अर्थात ब्राह्मणोए भगवान शिवनी वैदिक मंत्रोथी पूजा करवी अने अन्य ज्ञातिना व्यक्तिए भगवान शिवनी पुराणोक्त मंत्रोथी पूजा करवी जेथी तमने तेनो शुभ फल प्राप्त थाय। मित्रों अलग अलग द्रव्यो थकी भगवान शिवनी पूजा करी भगवान शिवनी प्रसन्नता प्राप्त करवानो प्रयत्न करो। शक्य होय तो आप पुराणोक्त रुद्राभिषेक जाणता होय तो ए रुद्राभिषेक स्तोत्र द्वारा आप भगवान शिवनी पूजा करशो जेनुं नाम छे ओम नमो भवाय सर्वाय रुद्राय सर्वाय पशु ओम नमो भवाय सर्वाय रुद्राय पशुनामपते। ए जे मंत्र जे दिव्य स्तोत्र छे ते स्तोत्र थकी भगवान शिवनी आप पूजा करशो तो भगवान शिवनी परम कृपा आपना जीवननी अंदर प्राप्त थशे। वधुमां वधु आप आगळ आवशो अने आप आगळ आवशो तो भगवान शिवनी पण प्रसन्नता आपना जोडे रहेशे अने आपनुं कल्याण थशे। माटे आजना दिवसे भगवान शिवनी केवी रीते पूजा करवी तेनो महिमा जणाव्यो। वधुमां वधु जडेश टीवीनी चेनलने सब्सक्राइब करवानो प्रयत्न करो। आचार्य प्रशांत त्रिवेदी द्वारा निहाळो आपनी आज विषे ओम नमः शिवाय।